નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત વેરમા. આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. સમગ્ર દેશમાં ભારે વરસાદને કારણે દેશની તમામ નદીઓ ગાંડીતુર થઈ છે. ભારે વરસાદના કારણે ભારતના જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હિમાચલમાં ભારે વરસાદને કારણે એકદમ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલથી શરૂ થનાર સંસદના ચોમાસું સત્ર માટે થઈને વિપક્ષોને સહકાર આપવાની અપીલ કરી છે. 10 ઓગસ્ટ સુધી ચાલનાર આ ચોમાસું સત્રમાં વિપક્ષો દલિત અત્યાચાર મુદ્દે, ટોળાશાહી દ્વારા થતી હત્યાઓ મુદ્દે અને મોંઘવારી મુદ્દે સરકારને ભીસમાં લેવાના મૂડમાં છે. રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ફક્ત મુસ્લિમોનો જ પક્ષ નથી, પરંતુ દેશના છેવાડાના લોકોનો પણ પક્ષ છે, પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કંઈ પણ હોય. કોંગ્રેસ ફક્ત મુસ્લિમોનો જ પક્ષ છે તેવા પોતાના નિવેદનની સ્પષ્ટીકરણ કર્યું હતું. સરિયા અદાલતનો પ્રસ્તાવ પસાર કરીને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ઉત્તર પ્રદેશના કનોજમાં સરિયા અદાલતનો ઔપચારિક શરૂઆત કરી દીધી છે. સરિયા અદાલતની શરૂઆત કરાતા યોગી સરકાર તથા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે. ટ્રિપલ તલાક વિરુદ્ધ અભિયાન ચલાવનાર મુસ્લિમ મહિલા નિદા ખાન વિરુદ્ધ એક ફતવો બહાર પાડવામાં આવ્યો છે અને તેને ઇસ્લામમાંથી બહિષ્કૃત કરવામાં આવી છે. તેના મૃત્યુ પછી તેને કબ્રસ્તાનમાં પણ જમીન નહીં મળે તેવું ફતવામાં ઉલ્લેખ થયો છે. દિલ્હીની બાજુના નોઈડામાં એક નિર્માણાધીન 6 માળની બિલ્ડિંગ બાજુની 6 માળની બિલ્ડિંગ ઉપર પડતા બંને બિલ્ડિંગો ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ પડવાથી 3 લોકોના મૃત્યુ થયા છે તથા ઘણા લોકો હજુ કાટમાળમાં દબાયેલા છે. આ બાબતે બિલ્ડર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાકમાં ગુજરાત તથા મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ પર છે તથા બચાવ કામગીરી કરનાર ટુકડીઓને કામ પર લગાવી દેવામાં આવી છે. ભારતને એથ્લેટિકમાં પ્રથમ ગોલ્ડ અપાવનાર મહિલા હિના દાસ ચેમ્પિયન બનતા જ ઘણા ભારતીયો તેની જાતિ શું છે તે શોધવામાં લાગી પડ્યા છે. રમત ગમતમાં પણ જાતિના ભેદભાવ કોઈ પણ દેશની સંસ્કૃતિ માટે શરમજનક બાબત છે. ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ ભારત 2-1 થી હારી ગયું છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતની શરમજનક હાર થઈ છે. સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજુ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સંજય દત્તના જીવનના ઉતાર ચઢાવ તથા તેની માનસિક પરિસ્થિતિનો તાગ જોઈ દર્શકોની આંખો ભીની થઈ રહી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી YouTube ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. હવે તમારો કલમ અમારી. નમસ્કાર.